गुड मॉर्निंग, नमस्कार, राम राम बधाने, केम छो? तो मित्रों, आजे मोटा आंबामां आपणे पाळा नाखवानुं चालू करी दीधुं छे। ट्रेक्टर आव्युं छे त्यां, पाळा साइड वाळू आवे ने आपणी, नहीं तो वच्चे नाखवानो तो आपणा पासे पण छे दांती, पण आ साइड वाळू छे। અહીંયા પાળા નાખવાનું ચાલુ છે, હવે રીટર્ન વળી પાછું આવશે અહીંયા, હવે છે ને વચ્ચેવાળું આ પોર્શન પાવાનું છે, કારણ કે બધી એની પાળો અહીંયા હોય છે ને ક્યાંક ક્યાંક વળી ડાળિયા નાખવા પડશે થોડું થોડું રહીને। આપણે એમ્બિશનને છાંટી દે એટલે ગ્રોથ તો સારો થઈ ગયો છે, પાંદડા બધા એકદમ ચોખ્ખા છે, મધ્ય ગળાનો અટેક બધો હટી ગયો છે। The next day. Good morning મિત્રો, કેમ છો? રામ રામ બધાને। હવે રાજભાઈ અહીંયા છે ને પાણી ખતરમાં બધું થઈ જવાનું ચાલુ કરી દીધું છે, સાઈડ સાઈડમાં બધી નાખી દીધી છે લાઈનો, ત્રણ દિવસ પહેલાં બધું કમ્પ્લીટ કરી દીધું છે। ખતર અત્યારે છે ને ભીજે છે, બધા પાણી ચાલુ છે ને આજે બધી જગ્યાએ, હવે છે ને આને કટિંગ કરવાનું ચાલુ થશે। આજે નવી નવી ફૂટો છે નીચે એ બધી કટ થઈ છે, કારણ કે ઉપર કન્ટેન્ટ પૂરા પહોંચતા નથી, નીચે જો બધું ખવાઈ જાય તો આવો છે ને પોચો જોઈએ, બેડ એકદમ આ જો બધું પોચો થઈ ગયું છે। ત્યાં છે ને આપણે આંબામાં જે પાળા નાખ્યા આગળ વિડીયોમાં તમે જોયું એ છે ને, અત્યારે જોવા જઈશ થોડીક વાર પહેલાં, પછી તો ત્યાં પાણી પાવાનું ચાલુ છે, પાળા બધા નખાઈ ગયા છે, સફાઈ કરવાનું ચાલુ છે, થડમાં જે જૂના પાંદડા પડ્યા છે ને કોરા પાંદડા સુકલ એ બધા સાફ કરવાનું ચાલુ છે, અને બીજું ત્યાં પાણી પણ સાયમન ડેલિસી સાથે સાથે ચાલતું જાય છે, તો ત્યાં બતાવીશ તમને। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો આપણે ત્યાં વાડી જઈએ, ત્યારે પછી બતાવીએ તમને। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ, આપણી ઓલાથી, ઓલા S1 પ્રો ફર્સ્ટ જનરેશન છે, આ 2800 કિલોમીટર ખાલી ચાલી છે, એના માટે અલગથી વિડીયો આપણે બનાવશું। આપણું આ પાણીનું કામ ચાલુ છે, પાણી આપવાનું બગાઈથી થઈ ગયું હશે, ચાલુ છે અહીંયા આ છે ને પહેલાં આ પીવડાવે પછી આ બધા વચ્ચેવાળા જે ભાગ છે ને, કારણ કે આમાં શું છે બધી આની આની પાળો છે ને બધી અહીંયા હોય છે, એટલે આપણે બધા કન્ટિન્યુ કર્યા ભાગ, હવે છે ને વચ્ચેવાળો જ પીવડાવશું, આ આંબાને થડવાળો નહીં પીવડાવીએ। પહેલાં છે ને ડાળીઓ અહીંયા હતો, તો પછી હવે છે ને ડાળીઓ આ બાજુ શિફ્ટ કરી દીધો, તો આ જગ્યા ખુલ્લી, થોડીક ચાલવા માટે ખુલ્લી મળે, આ આંબાને તો અહીંયા મળી ગયું છે પાણી। આ રહ્યા આપણા બાબુ કાકા, આ બધું પૂરું થઈ જાય એટલે પછી આ આખો સાફ કરવાનો છે સેટો, ગયા વર્ષે આપણે સાફ કર્યું હતું પણ વિડીયોમાં બતાવ્યું હતું, હવે ત્યાં જઈએ સાફ કરે છે, ત્યાં જોઈએ કેવી રીતે કરે છે બધું સાફ। આવવાનું છે લાસ્ટમાં, આમ આવે છે પાતા આવે છે, તો વાંધો નહીં આવે, બાજુ જવું છે આપણે, અહીંયા ચલાશે નહીં બરોબર, ઉછી જશે પગ, તો બાજુથી હાલ્યા જઈએ, બધું સાફ કરવાનું છે, આધાર છે આપણો, અહીંયાથી પાણી આવી રીતે જશે ઓલા ઢાળિયામાં, વ્યવસ્થિત કરવું પડશે। અહીંયાથી છે ને સીધો આમ ડાળીઓ જશે આ બાજુ, કારણ કે ત્રીજા ડાળીયામાં આ બાજુ છે ને ધર નથી ત્યાં, આ થોડોક લાંબો છે, અહીંયા 18 ઝાડવા છે, આનામાં વાંધો નહીં આવે, ધીમે ધીમે પહોંચી જશે, અહીંયાથી સીધો ડાળીઓ જશે ત્યાં સુધી, હવે આ છે ને આંબા બધા નીંદાઈ ગયા છે, આપણે નીંદામણ બધું નીકળી ગયું છે, થોડુંક ગ્રોથ આનું અટકી ગયું છે, અમે નાના હતા અહીંયાથી પણ સ્ટાર્ટિંગમાં, મોટા રોપા છે બધા અહીંયા નાખી દેશું બેડમાં ખોદી ખોદીને, વાંધો નહીં આવે, ધીમે ધીમે ઉપાડતા આવશું, અમે રોબાજો ખોદતા જશું, બેટ એવી રીતે બધું કરશું સેટિંગ, ઘાસ કેટલું બધું હતું બધું નીકળી ગયું છે, આગળના વિડીયોમાં તમે જોયું હશે,
બધું ક્લિયર થઈ ગયું છે, પાણી આપવાનું છે, કાલે પાણી આપી દેશે. અને ઘાસ બધું ઓલું થઈ ગયું છે, એકદમ ક્લિયર થઈ ગયું. આમાં બેડ પાડવા બધું સરળ પણ છે, વાંધો નહીં આવે. મસ્ત ગ્રોથ થઈ ગયો છે આ રોપાનો બધો. કેક સુકાણા છે, વાંધો નહીં આવે. આને છે ને આપણે અહીંયા ડ્રેગન ફ્રૂટ વાવવાના છે આવતી વર્ષે. આનામાં એકડ એક જેવો છે, તો આમાં 400, 450, 500 ફોલ આવશે. રોપાને બધા પછી વેચાઈ જશે, એટલે પછી નાખી દઈશું આપણે ડ્રેગન ફ્રૂટનું. આની અંદર નીચે વાવવાનો પ્રોગ્રામ હતો, પણ પછી હવે એ કેન્સલ કર્યો છે. આવતા વર્ષે તો બજેટ કરવાની છે, એટલે હમણાં એક એકડમાં કરી નાખશું ડ્રીપ ટ્રીપ બધું સાથે કરીને. પછી આવતા વર્ષે ઓનામાં કરશું, જોશું કેવું સેટિંગ આવે છે એ પ્રમાણે કરશું. કારણ કે આમાં ઓલમોસ્ટ ટ્રેલી સિસ્ટમ કરવાની છે, એટલે 1000 જેવા પોલ થઈ જશે. પોલ તો 450, 500 આવશે, પણ વચ્ચે જે 1G નાખવાના છે એ પોલ થઈને ટોટલ 1000, 800 પોલ થઈ જશે. તો મિત્રો, હવે આ છે ને બેડ બધા રીજી ગયા છે, નીચે ખાતરમાં ઉતરી ગયું છે પાણી. તમને દેખાડું, આ બધું જો ઘણી સુધી પહોંચી ગયું છે, દેખાય છે તમને? આ તો શું છે, ઉપર સાઈડમાં રહેતી છે ને એ બધી કોરી છે. હવે છે ને આ લગભગ આઈ થિંક આ ખુલ્લા પાણી પાસું, એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. અત્યારે ક્યાંક ક્યાંક થ્રીપ્સ દેખાય છે. રાજભાઈ બતાવો, થ્રીપ્સ આપણે કેવી રીતે ચેક કરીએ છીએ? થ્રીપ્સ ચેક કરવા માટે આપણે લાંબુ પાંદડું જોઈએ છે. પહેલું ક્યારું આવી રીતના ફોન, સ્માર્ટફોન હોય એની ઉપર આમ કરવાનું, સ્ક્રીન બંધ રાખીને, એટલે ખબર પડી જાય. કોઈ જીવડો ઉપર દોડે છે ને, વ્હાઈટ કલરના જીવડા દોડે, નાના નાના જીવડા દોડે છે. તો એ ટ્રીપ હોય છે, જો અહીંયા ઉડી રહ્યું મળી ગયો છે. જો આ તમને એ આઈડી જો, એ આ ખાંચામ કરી ગઈ આઈડી જો. આ છે ને તમને બતાવું તો, આ રે એ આઈડી જો ઉડી ગઈ. એ વ્હાઈટ કલરનો જીવડો છે, હું તમને બતાવીશ નિરાંતે. અત્યારે છે ને સનલાઇટ આવે છે ને, રિફ્લેક્શન થાય છે, એટલા માટે બરોબર થતું નથી, દેખાતું નથી. મિત્રો આ દેખાય છે તમને, દોડે છે જીવડો, એ થ્રીપ્સ છે. આવી રીતે ચેક થાય છે, દેશી જુગાર છે થ્રીપ્સ ચેક કરવા માટે. રાજભાઈ આપણે કેટલું ખાતર ગયું છે આની અંદર? બે લાઈન રહી ગઈ છે, તો એ તો હવે પછી મંગાવશે ખાતર, કાં તો પછી ક્યાંક વાડામાંથી ભરી આવશે, ગાયના વાડામાંથી. અને જે મંગાવી છે ખાતર આપણે, એક આપણે ટ્રક છે ને 13000 રૂપિયાની થાય છે. આઈ થિંક એક ટ્રક ખાલી કરી દે નહીં રાજભાઈ. આની સાથે છે ને આપણે DAP 100-100 ગ્રામ નાખ્યું છે બધી અંદર. 200 ગ્રામ આ બાજુ, 200 ગ્રામ ઓ બાજુ, 400 ગ્રામ નાખ્યું છે. અને સાથે હવે છે ને હ્યુમિક એસિડ હલાવવાનું છે અને જિબ્રેલિક એસિડ હલાવવાનું છે. તો શું છે, જે પાડો છે ને એ વિકાસ સારો થાય એનો. કારણ કે અત્યારે રેસ્ટ અને ગ્રોથ પીરિયડ, અત્યારે રેસ્ટ પીરિયડમાં છે. હવે આ મહિનું પૂરું થશે એટલે જાન્યુઆરીથી ગ્રોથ પીરિયડમાં આવશે. અત્યારે થોડો થોડો ગ્રોથ છે, મતલબ સ્લો ગ્રોથ છે, તમને એટલો બહુ ગ્રોથ નહીં દેખાય. ક્યાંક ક્યાંક દેખાશે, જો આ છે ને ક્યાંક ક્યાંક દેખાશે. હવે છે ને જ્યારે જાન્યુઆરી મહિનો આવશે ત્યારે બહુ સ્પીડમાં ગ્રોથ થશે. હવે ગ્રોથ કરવા માટે આપણે ખાતર કે ફર્ટિલાઇઝર બધું નાખવું પડે, તો એ બધું કરશું. તો ચાલો મિત્રો, વિડીયોને કરીએ એન્ડ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને રામ રામ, આવજો.